નમસ્કાર મિત્રો ગુજખબરમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો દેવાયત ખબર મિત્રો આખરે હવે સરન્ડર કર્યું છે તો મિત્રો આ તરફ એમસીએ ફટકારી નોટિસ હવે ટોલ પ્લાઝા બંધ યુરિયા ખાતરની અછત ખાદ્ય વસ્તુમાં રાહત પેટ્રોલ પંદર રૂપિયા સસ્તું તેરમો હપ્તો હવે નહીં મળે ખેડૂત સમાચાર પ્રમુખ સ્વામી નગરી સિગારેટ પ્રતિબંધ વગેરે તમામ સમાચાર જાણીશું અને એ પહેલા જે પણ મિત્રો આપણી ચેનલ નવા હોય તો તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ગુજ ખબર ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી સૌથી પહેલા તમારા સુધી વિડીયો પહોંચી જાય તો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો દેવાયત ખવડે મિત્રો પરિવારે પીએમ સુધી મિત્રો ફરિયાદ કરી હતી અને તેને જ કારણે હવે દેવાયત ખવડ સામે આવીને મિત્રો સરન્ડર કર્યું છે મિત્રો ત્યારે મિત્રો દેવાયત ખવડે હવે મિત્રો પંદર ડિસેમ્બરે કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી તે પહેલા જ મિત્રો પોલીસે આજે કોર્ટમાં સોગંદનામું આપીને દિવાયત ખબરને જામીન ન આપવા માટે મિત્રો એક સોગંદનામું તૈયાર કરી દેલું છે જેથી મિત્રો હવે દિવાયત ખબડે સામે આવીને સરેન્ડર કર્યું છે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો અમદાવાદ શહેરની અંદર જાહેરમાં ગંદકી ફેલાવનારા દુકાનદારો સામે મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવશે મિત્રો એમસી કમિશનર દ્વારા એક મોટી નોટિસ ફટકારવામાં આવશે નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે મિત્રો અમદાવાદની અંદર જે જાહેરમાં ગંદકી ફેલાવશે તેવા દુકાનદારોની મિત્રો દુકાનને મિત્રો સીલ કરવામાં આવશે તેવી મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ અંગે મિત્રો હાલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા મિત્રો કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે શહેરમાં મિત્રો ધરવામાં છે અને નોટિસ ફટકારવામાં આવી છે અને અત્યાર સુધીમાં અઠ્યાવીસ હજાર ત્રણસો પચાસ રૂપિયા જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે તો મિત્રો દુકાનદારો સાવધાન થઈ જજો મિત્રો જાહેરમાં ગંદકી ફેલાવતા બંધ થઈ જજો નહીં તો મિત્રો તમારા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અતર્પ મિત્રો હવે ટોલ પ્લાઝાને મિત્રો બિલકુલ બંધ કરી દેવામાં આવશે મિત્રો તમારા જે લાંબી લાંબી લાઈનોમાં મિત્રો ટોલ નાકાએ ઊભી રહેવું પડે છે તો તમામ ટોલ નાકા હવે બંધ થઈ જશે અને તેની જગ્યાએ હવે મિત્રો કેન્દ્ર સરકારે એક માસ્ટર પ્લાન ઘડ્યો છે તેની જગ્યાએ હવે GPS સિસ્ટમ આવી જોવાની છે મિત્રો તમારી જે નંબર પ્લેટ છે તે GPS સિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં આવશે જેથી ડાયરેક્ટ તમારા ખાતામાંથી પૈસા મિત્રો ટ્રાન્સફર થઈ જશે મિત્રો તમારા લાંબી લાઈનોમાં ઊભી રહેવું નહીં પડે મિત્રો હવેથી ટોલ નાકા જે હાઈવે ઉપર ટોલ નાકા હોય છે તમામ ટોલ નાકા બંધ કરી દેવામાં આવશે તેની જગ્યાએ હવે જીપીએસ સિસ્ટમ લાવવામાં આવશે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેથી કોઈ પણ વાહન ચાલકોએ હવે લાંબી લાઈનોમાં મિત્રો રાહ ન જોવી પડે તેને ધ્યાને રાખીને હવે જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે જે તમારી નંબર પ્લેટ સાથે રહેશે તો આ તરફ મિત્રો યુરિયા ખાતરની અછત મિત્રો દેશમાં વર્તાઈ રહી છે મિત્રો અત્યારે ખેડૂતો યુરિયા ખાતર નથી મળી રહ્યું મિત્રો દુકાને જ્યારે ખેડૂતો જાય છે તો મિત્રો દુકાનોમાં પણ યુરિયા ખાતર ન હોવાના બોર્ડ મિત્રો જોવા મળી રહ્યા છે મિત્રો હાલ શિયાળુ સિઝન ચાલી રહી છે

ચિંતા કરવાની જરૂર નથી તેવું મિત્રો રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખાદ્ય ચીજ વસ્તુના ભાવમાં મિત્રો મોટો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો સામાન્ય માણસને મોટી રાહત જોવા મળશે મિત્રો ગત પખાવડાની અંદર મિત્રો ચોખ્ખા ખાદ્ય અને બટાટાના ભાવમાં મિત્રો પચીસ ટકા જેટલો મિત્રો ઘટાડો થયો છે જેમાં બટાટાની વાત કરીએ તો મિત્રો એક મહિના પહેલાં ઓગણત્રીસ રૂપિયા ભાવ હતો તે ઘટીને હવે છવ્વીસ રૂપિયા થઈ ગયો છે ત્યાં ટમેટાના ભાવ ઓગણચાલીસ રૂપિયાથી ઘટીને મિત્રો બત્રીસ રૂપિયા જોવા મળ્યા છે મિત્રો આમ લગભગ ડુંગળીના ભાવની વાત કરીએ તો ડુંગળીમાં ત્રણ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આમ ખાદ્ય ચીજ વસ્તુમાં મિત્રો મોટી રાહત જોવા મળી છે સામાન્ય માણસને મોટી રાહત થશે તો આ તરફ મિત્રો પેટ્રોલ પંદર રૂપિયા જેટલું સસ્તું થઈ શકે છે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોની અંદર ખનીજ તેલની કિંમત મિત્રો અડધો અડધ જેટલી ઘટી ગઈ છે જેમાં મિત્રો ડબલ્યુટીઆઈની વાત કરીએ તો ટીઆઈ બોતેર ડોલર મિત્રો થઈ ગઈ છે જ્યારે બ્રેન કુડની કિંમત છોતે ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી ગઈ છે તેમ છતાં મિત્રો ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં મિત્રો કોઈ પણ વધારો કે ઘટાડો કરવામાં નથી આવતો ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિરને સ્થિર જોવા મળે છે બસો બેમાં દિવસે પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો ત્યારે મિત્રો સરકાર જો ધારે તો પેટ્રોલમાં પંદરથી વીસ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે કારણ કે મિત્રો અત્યારે અડધો અડધ જેટલી ક્રૂડ ઓઇલના ભાવમાં મિત્રો ઘટાડો થયો છે તેને ધ્યાન રાખીને સરકાર જો ધારે તો પેટ્રોલ મિત્રો પંદર રૂપિયા જેટલું સસ્તું થઈ શકે છે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટેના સમાચાર સામે આવ્યા છે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા ખેડૂતોને મિત્રો હવે હપ્તો નહીં મળે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ખેડૂતોના સ્ટેટસની અંદર નો લખેલો હશે તો તમને તેરમો હપ્તો નહીં મળે તમે જ્યારે મિત્રો પીએમ કિસાન યોજનાની વેબસાઇટ ઉપર જાઓ છો ત્યારે સાઇડિંગ અને ઈ કેવાયસીની સામે તમારે જોવાનું તો તેની સામે જો નો લખેલું હશે તો મિત્રો તમને આ વખતે તેરમો હપ્તો નહીં મળે કારણ કે મિત્રો તમે ઈ કેવાય નથી કરાવ્યું તેવો સંકેત તમને મિત્રો જોવા મળ્યો છે અને જો તેમ છતાં મિત્રો તમે ઈ કહેવાય કરાવ્યું છે અને મિત્રો તમને આ નો લખેલું જોવા મળે તો તમે મિત્રો તાત્કાલિક તમે કૃષિ કચેરીનો સંપર્ક કરજો કારણ કે મિત્રો ઈ કેવાય ન કરાવ્યું હોય તો જ તમને નો લખેલું જોવા મળશે અને જે પણ ખેડૂત મિત્રોને નો લખેલું જોવા મળશે તે તમામ ખેડૂત મિત્રોને આ વખતે તેરમો હપ્તો નહીં મળે તો મિત્રો ફટાફટ તમે મિત્રો પીએમ કિસાનના સ્ટેટસમાં ચેક કરી લેજો ઈ કેવાસી લખેલું હશે તેની સામે નો લખેલું હશે તો તમને મિત્રો તેરમો હપ્તો નહીં મળે ત્યાર પછીના મિત્રો ખેડૂતોના મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો મગફળીની બજારમાં વેચવાલીના અભાવે સરસ મને પાંચ રૂપિયાથી લઈને મિત્રો દસ રૂપિયાનો સુધારો થયો છે જેમાં ખાસ કરીને મિત્રો જી ટ્વેન્ટી મગફળીની વેચવાલી ઓછી છે તેથી તેના ભાવમાં મિત્રો સારો એવો સુધારો થયો છે અને ઓઇલ મિલોની માંગ પણ મિત્રો સારી છે જેથી મિત્રો જી ટ્વેન્ટી મગફળીમાં મિત્રો સારા એવા ભાવ મળ્યા છે તેમ મિત્રો ઘઉંના ભાવની વાત કરીએ તો એક દિવસના વિરામ બાદ ફરી એકવાર ઘઉંમાં મિત્રો તેજી આવી છે અને મિત્રો મિલોના ભાવમાં દસ રૂપિયાથી લઈને મિત્રો વીસ રૂપિયાનો સુધારો આવ્યો છે ત્યારે મિત્રો બાજરીની વાત કરીએ તો વર્તમાન સંજોગોમાં કોઈ પણ બાજરીની મૂવમેન્ટ દેખાતી નથી અને ઉનાળુ આવકો મિત્રો ભણ ઘટી ગઈ છે જેથી મિત્રો બાજરીમાં હવે આવનારી વેચવાલી અને આવક ઉપર મિત્રો આખી બજાર ઉપર આધાર રહ્યો છે હાલ બાજરીના ભાવમાં કંઈ પણ કહી શકાય નહીં

આ એપ્લિકેશનની અંદર આપવામાં આવી છે મિત્રો એકદમ અદ્ભુત પ્રકારની મિત્રો આ પ્રમુખ સ્વામી નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો સિંગલ સિગારેટ ઉપર મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો દેશની અંદર હાલ સિંગલ સિગારેટ વેચવા ઉપર પ્રતિબંધ લાગી શકે છે સંસદની અંદર હાલ કાર્યવાહી ચાલુ છે મિત્રો સંસદની સ્થાયી સમિતિએ સિગારેટ વેચવા ઉપર રોક લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે મિત્રો સમિતિનું એવું કહ્યું છે કે મિત્રો સિગારેટ પીવે છે લોકો તેનાથી મિત્રો તમાકુ નિયંત્રણનું ઉલ્લંઘન થાય છે જ કારણે મિત્રો સિગારેટ પ્રતિબંધ મૂકવામાં આવશે મિત્રો સિંગલ સિગારેટ ઉપર હાલ આખા દેશમાંથી પ્રતિબંધ મુકવામાં આવશે તેવું મિત્રો સંસદની અંદર કાર્યવાહી ચાલી રહી છે જો બિલ પાસ થઈ જશે મિત્રો સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે